तो लगभग 25 वर्ष चाले एटलो रोड 25 दिवस में तूटी पड़े छे। अमदावाद मनपा में अनेक प्रश्नों आने लईने उठी रहा है, त्यारे मनपा में आयोजन पण अभाव होवानुं सामे आवी रह्युं छे। मनपाना आयोजन अभाव कारणे थईने वधु एक रोड तूटी पड़ो छे। व्हाइट टेपिंग रोड पर खोदकाम शुरू करवामां आव्युं, त्यारे गुरुकुळ विस्तार में बनावामां आवेलो आ रोड तूटी पड़ो छे। नेटनो वायर लाइन नाखवा माटे आ रोड खोदवामां आव्यो हतो, जेने लईने अनेक प्रश्नों पण उठी रह्या छे। અમદાવાદમાં વરસાદ પડે અને રોડ તૂટે એ વાત હવે રેગ્યુલર બની ગઈ છે, અને તેના કારણે જ કોર્પોરેશને આ વખતે નવી સિસ્ટમ અપનાવી શહેરમાં સૌથી વધુ જ્યાં પાણી ભરાતું હતું તેવો રોડ એટલે કે ગુરુકુળ રોડ ઉપર સૌથી પહેલા અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો। આ દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા અહીંયા કરોડોના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો, અને તે રોડની 25 વર્ષ સુધી કંઈ ન થાય તેવી ગેરંટી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આ રોડ તો બનાવવામાં આવ્યો, પરંતુ કોર્પોરેશને જ હવે આ રોડનું ખોદકામ શરૂ કરી દીધું છે। રોડ બને હજુ તો માંડ એક મહિનો પૂર્ણ નથી થયો, ત્યાં જ ફરી એકવાર આ રોડનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। કહેવામાં આવતું હતું કે કોર્પોરેશને વરસાદ આવશે તે પહેલાં તમામ રોડ પૂર્ણ કરી દેશે, તમામ રોડ નવા બનાવી દેશે। રોડ તો નવા બની ગયા, પરંતુ ફરીથી એકવાર આ ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્યાંક વાયરિંગના બહાને તો ક્યાંક ગટર લાઇનના બહાને ખોદકામ થઈ રહ્યું છે। કરોડો રૂપિયા ક્યાંક પાણીમાં જતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કોર્પોરેશનનો દાવો હતો કે તેમણે આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો છે તે પહેલાં ગટર લાઇન હોય કે પછી કોઈપણ પ્રકારના વાયરિંગ હોય આ તમામ કામ પૂર્ણ કર્યા હશે, પરંતુ કોર્પોરેશનના દાવાઓ હવે પોકર સાબિત થઈ રહ્યા છે। કેમ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને જે દાવા કર્યા હતા તે દાવા હવે ખોટા સાબિત થઈ રહ્યા છે। કેમ કે આપ જોઈ શકો છો જે આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો હતો તેને એક મહિનામાં જ કોર્પોરેશને તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે। મહત્વની વાત છે કે આ રોડની આયુષ 25 વર્ષ બતાવવામાં આવતી હતી। દાવાઓ થયા હતા કે રોડ બનાવતા પહેલાં તમામ ગટર લાઇન સહિતની વાયરિંગ સહિતની જે તમામ કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આ દાવા ખોટા સાબિત થયા છે। કેમ કે આ રોડને એક મહિનાની અંદર જ ફરી એકવાર તોડવાની શરૂઆત થઈ છે। કરોડો રૂપિયા બનાવવામાં આવેલા આ રોડને ફરી એકવાર તોડવામાં આવી રહ્યો છે, ત્યારે તેના માટે હવે જવાબદાર કોણ તે જોવું રહ્યું। કેમેરામેન મુકેશ પરીખ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।